કામગીરી થી નારાજ લોકો એ ધારાસભ્ય લલિત વસાવા વિરુદ્ધ દેખાવો કરીને નારા લગાવ્યા અને તેની નિષ્ફળ કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. કતરાદરી બસ સ્ટેન્ડ ચોક તથા જીતપુર રોડ અવેડા ચોક પર પોસ્ટરો લાગ્યા હતા અને આજ રોજ સવારે ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસ શાસિત છે ને અહીં ધારાસભ્ય પણ કોંગ્રેસના છે ત્યારે ધારાસભ્યના સપોર્ટમાં જ નગરપાલિકા દ્વારા તમામ જાતના કામોમાં નગરપાલિકા દ્વારા ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 8માં રહે છે અને આ વોર્ડમાં જ નગરપાલિકા દ્વારા રોડ રસ્તાના કામો કરવામાં આવતા નથી તેવો આક્ષેપ અહીં રહેતા સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે. ધારાસભ્યના વોર્ડમાં જ કોઈ કામ નહીં થતાં લલિત વસવિયાના વિરોધના બેનરો લાગ્યા હતા. બેનરમાં લલિત વસવિયાનું તેના જ સમર્થનવાળી નગરપાલિકામાં ધારાસભ્યનું કંઈ ચાલતું નથી અને નગરપાલિકા સામે ધારાસભ્ય લાચાર છે. લલિત વસવિયાના જ વોર્ડમાં કામ નહીં થતાં અહીંની મહિલાઓ રણચંડી બની હતી અને ધારાસભ્ય લલિત વસવિયા હાય હાયના નારા લગાવ્યા હતા. વિશાખાબેન વઘાસિયા, વોર્ડ નંબર 8ના સદસ્ય છું, રહેવાસી છું. આજે 5 વર્ષથી આ રોડ રસ્તા ખોદી નાખ્યા છે, ચાલવામાં ટ્રબલ છે. નાના છોકરાથી માંડીને વયોવૃદ્ધ સુધીના લોકોને એટલો પ્રોબ્લેમ થાય છે કે ન પૂછો વાત. વારે વારે જાણ કરવા છતાં પણ એ લોકો અમારી સામે જોતા નથી, પૂછતા નથી કે શું પ્રોબ્લેમ છે, શું છે. એ ઉપરાંત મોટા મોટા પાણીની ગટરોના ખાડા ખોદી નાખ્યા છે અને એ કુંડિયું એટલી નડે છે કે વાત જવા દો. આટલા માટે રજૂઆત કરીએ, વારે વારે રજૂઆત કરવા છતાં એ લોકોએ અમારી વાતને ધ્યાન આપ્યું નથી. હવે અમે આ ચેતવણી સમજો કે જે સમજો તે હવે આ પછી ધ્યાન નહીં આપો તો અમે કંઈક આગળ કાર્યવાહી કરીશું અને ગાંધી ચિંધી આ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. આ છેલ્લી અમારી ચીમકી છે. કયો કે જે કયો તે કંચનબેન, અમારે રોડ નથી ને લાઈન નળ કનેક્શન હજી નવા નથી આવ્યા લાઈનું અને લાઈટું નથી થાંભલે, એક થાંભલે બીજે થાંભલે નથી ને સેવાડા રહીશી આવ અને પછવાડે એટલો અંશે પ્લાસ્ટિક વાળાનો અને પછવાડે ખાડા પાણી ના કર્યા છે, તાવ મચ્છર ગંદકી વાળો બધો છે, અમે એક જ ભોગવી છે એટલામાં કોઈ બીજું નથી કઈ કરતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી.